ગુડ મોર્નિંગ મિત્રો. મિત્રો, ગઈ વખતે આપણે આઝાદ હિંદ ફોજ સુભાષચંદ્ર બોઝ વિશે જોઈ ગયા. એક હિંદ છોરો ચંપાર અને સુભાષચંદ્ર બોઝ મેં આ બે ગુણો હતો તમને તૈયાર કરવા અને લખવા આપી હતી મિત્રો, એ તૈયાર કરીને લખી દેવાની. હવે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ મેમરી મિત્રો વાત છે. મિત્રો, એમ કહેવાય છે કે જર્મનીમાંથી હિટલરનો સ્વભાવ અને હિટલર સાથે જોઈએ એવું પરિણામ ન મળતા સુભાષ બાબુ જર્મનીથી જાપાન જાય છે. અને એ પણ કેવી રીતે જર્મનીથી જાપાન અને સેના દ્વારા? તો સબમરીન. મિત્રો, તમે સાંભળી હશે હે, આ સબમરીન સમુદ્રની નીચે ચાલે, પાણીની નીચે, ઉપર કોઈને ખબર ન પડે. ને એવામાં મિત્રો, આ સમયગાળો એટલે બીજા વિશ્વયુદ્ધનો હતો. જર્મની ઉપર ઇંગ્લેન્ડ, ફ્રાન્સ એ બધા દેશોનું આક્રમણ શરૂ હતું અને સુભાષ બાબુ જર્મનીથી જાપાન સબમરીન દ્વારા પહોંચ્યા. અને એ સમયગાળો એટલે 1943. મિત્રો, આ એક જબરજસ્ત સાહસ કહેવાય, કારણ કે સરહદ ઉપર દુશ્મનોનું આક્રમણ ચાલુ હતું, છતાં પણ જર્મનીથી જાપાન પહોંચવાનું કામ, જે સબમરીન દ્વારા સાહસનું કામ આ સુભાષ બાબુ દ્વારા કરવામાં આવ્યું હતું. મિત્રો, અહીંયા રાજ બિહાર બોઝ, સમજો મિત્રો હે, રાજ બિહારી બોઝ. મિત્રો, આ રાજ બિહારી બોઝ જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના સર્વોચ્ચ નેતા હતા, પણ ભારતને હિંદ મુક્તિ માટે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના એ શું હતા, એક નેતા હતા. અને એમને આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની નેતાગીરીનું આમંત્રણ સુભાષચંદ્ર બોઝને આપી દીધું હતું. અરે, આ ફોજ ફક્ત કોના માટે રહેશે એ પણ નક્કી કર્યું હતું. આ ફોજ ફક્ત હિંદી સૈનિકોની હશે અને હિંદના અધિકારો માટે, ભારતની મુક્તિ માટે જ ફક્ત લડશે, બીજા કોઈ કાર્ય માટે આ ફોજ લડશે નહીં. અને આ ફોજને જાપાન અને અગ્નિ એશિયાના બધા જ દેશોની મદદ પણ મળશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. અરે મિત્રો, એ સમયે જાપાનના વડાપ્રધાન કોણ હતા મિત્રો? તોજો. મિત્રો, જાપાનના વડાપ્રધાન તોજોની સાથે પણ સુભાષચંદ્ર બોઝે મુલાકાત લીધી અને એમને પણ આ ફોજને જોઈએ એટલા પ્રમાણમાં સહાય કરવાનું વચન પણ આપી દીધું હતું. આ સુભાષ બાબુનું મિત્રો વર્ચસ્વ હતું, આ એમનું નેતૃત્વ હતું મિત્રો, આ એમનો સ્વભાવની આગવી ઓળખ હતી. મિત્રો, વિદેશમાં રહી અને દેશમાં અંગ્રેજો ઉપર યુદ્ધ કરવા માટે જે વિદેશમાં ભેગા કરે ને, વિદેશ સાથે જે મળવું, એ જ વસ્તુ મહત્વની છે મિત્રો. અને એમ કહે છે કે મિત્રો, આ જાપાની લશ્કર સંપૂર્ણ રીતે હિંદ સ્વતંત્ર થાય એ માટે મદદ કરશે. જ્યાં જ્યાં લશ્કર વિજય થશે એ સંપૂર્ણ જવાબદારી, એ સંપૂર્ણ ક્ષેત્ર આ હિંદને સોંપવામાં આવશે એવું પણ એમને કહ્યું હતું. ત્યાં કામચલાઉ સરકાર બનાવવાની અને આ કામચલાઉ સરકારની માન્યતા પણ જાપાન આપી દેશે. સુભાષચંદ્ર બોઝ મિત્રો જાપાનથી સિંગાપુર ગયા. હવે પ્રશ્ન એ થાય મિત્રો, શા માટે તેઓ જાપાનથી સિંગાપુર ગયા? એનું કારણ મિત્રો, સિંગાપુર જવાનું કારણ કે સિંગાપુરથી ભારતની સરહદ નજીક હતી, એટલે ભારત ઉપર જ્યારે જોઈએ ત્યારે અંગ્રેજો ઉપર આક્રમણ કરી શકાય, એટલા માટે તેઓ જાપાનથી ત્યાં ગયા, સિંગાપુર ગયા. અરે, સિંગાપુરની અંદર સર્વસંમતિની ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના તેઓ પ્રમુખ બન્યા. શું સર્વસંમતિથી બધાની
સંમતિથી તેઓ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્સ લીગના કોણ બન્યા? પ્રમુખ બન્યા. રાજબિહારી બોઝે એ સમયે ઇન્ડિયન નેશનલ આર્મીમાં સ્વેચ્છાએ રાજીનામું આપી દીધું અને એમને આ સુભાષબાબુને આમંત્રણ આપી દીધું. કયો મિત્રો? ઇન્ડિયન નેશનલ આર્મીની અંદર ફોજના વડા તરીકે. અરે આ સાથે સુભાષબાબુએ પણ માતૃભૂમિને મુક્ત કરવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યા. આ સુભાષબાબુને આપણે નેતાજી એવું હુલામનું નામ આપીએ છીએ. એમને પણ મિત્રો એમને સૂત્રો આપેલા. એક સૂત્ર હતું ચલો દિલ્હી, બીજું તું મુજે ખૂન દો મેં તુજે આઝાદી દૂંગા, અને ત્રીજું જય હિંદ. પરીક્ષામાં પૂછાય મિત્રો કે આ સૂત્રો કોણે આપેલા? તો જો ચલો દિલ્હી, જય હિંદ અને બીજું તું મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા. મિત્રો આવા સૂત્રો સાથે એમણે દક્ષિણ એશિયાના દેશો પર પ્રવાસ કર્યા અને ભારતીય ભૂમિ પાસે સ્વતંત્રતા માટે સર્વસ્તરનું બલિદાન આપવાની માગણી પણ કરી. હવે સુભાષ બોઝ અને કામચલાઉ સરકારની સ્થાપના. મિત્રો જેમ જેમ ફોજ આગળ ભારતમાં વધતી ગઈ તેમ તેમ કામચલાઉ સરકારની સ્થાપના થતી ગઈ. આ ફોજ સૌથી પહેલા પૂર્વ બાજુ વલુબાર નિકોબાર જીતી લીધો. તો જુઓ મિત્રો આ સર્વોચ્ચ જાપાનના વડાપ્રધાને અને આ સુભાષબાબુના મદદથી ફોજ ધીમે ધીમે ભારતમાં પ્રવેશ કરે છે અને આ સરકારને મદદ આપવાવાળા જર્મની, જાપાન, ચીન, ઇટાલી, બર્મા બધાએ એને મદદ આપી. આ સરકારે મિત્રો હિન્દને રાષ્ટ્રીય ભાષા જાહેર કરી. હિન્દી ભાષા સ્વતંત્રતા આ જે આપણું જે તિરંગો છે એને સ્વતંત્રતાનો રાષ્ટ્ર ધ્વજ તરીકે સ્વીકાર કર્યો. આવક તરીકે જાપાન સહાય કરશે, કેટલીક મિલકત વેરો પણ નાખવામાં આવ્યો, એ સિવાય લોકફાળો પણ માંગવામાં આવ્યો. 1943માં મિત્રો એમ કહેવાય છે કે એમને અંદમાન નિકોબાર ટાપુ જીતી લીધા અને એ અંદમાન નિકોબાર ટાપુ જીત્યા પછી એને ત્યાં નામ આપ્યું શહીદ અને સ્વરાજ્ય. શું નામ આપ્યું મિત્રો? શહીદ અને સ્વરાજ્ય એવું નામ આપવામાં આવ્યું. આખા નામ બદલાઈ ગયા, સરકાર બદલાઈ ગઈ એમ કહેવા માંગે છે. આ અંતિમ તબક્કો સુભાષબાબુની શહીદી વિશે. તો એમ કહેવાય છે કે નેતાજીનું નેતૃત્વ હેઠળ એમને જો કયા કયા પ્રદેશો જીતી લીધા? એક રંગૂન બરાબર, કોમ અને કોહિમા. કોહિમા એટલે મીન્સ હાર્બર આગારેટની રાજધાની છે. પછી એ બધા એમને મે 1944માં. એના પછી ઇમ્ફાલ, એ જે મણિપુરની રાજધાની તરીકે ઓળખાય છે મિત્રો. પરંતુ આ પ્રદેશો જીત્યા પછી એવામાં મિત્રો સમયગાળો બીજા વિશ્વયુદ્ધનો હતો, એટલે ઇંગ્લેન્ડે જાપાન પર આક્રમણ કર્યું અને ઇંગ્લેન્ડને મદદ કરી પણ અમેરિકાએ, અને અમેરિકાના હિરોશિમા અને નાગાસાકી ઉપર જાપાન પર બોમ્બ નાખ્યો. જાપાને શરણાગતિ સ્વીકારી લીધી, એટલે જાપાન પાસેથી આવતી બધી જ સહાય શું થઈ ગઈ? બંધ થઈ ગઈ. સાથે સાથે મિત્રો એ જાપાન પરથી આવતી સહાય બંધ થઈ ગઈ અને સુભાષચંદ્ર ત્યાંથી એ સમયે ઇંગ્લેન્ડ વિશ્વયુદ્ધમાં જીતી ગયું. જાપાન પરથી આવતી સહાય બંધ થઈ ગઈ. ઇંગ્લેન્ડે આ આઝાદી ફોજ ઉપર આક્રમણ કરવાનું, હવાઈ હુમલા કરવાનું શરૂ કર્યું અને મિત્રો સમયગાળો પણ ચોમાસાનો હતો, એટલે આ પૂર્વના રાજ્યોની અંદર વરસાદ પણ એટલો જ બધો પડે, અસમ, મેઘાલય, ચેરાપુંજી બાજુ, કે વરસાદની અંદર સૈનિકોને ખાવા માટે અન્ન પણ વધ્યું હતું નહીં. હથિયારો આવતા બંધ થઈ ગયા, ખાવા માટે અન્ન નહીં, એટલે સૈનિકોને પીછેહઠ કરવી પડી અને ઉપરથી હવાઈ હુમલાઓ થવા લાગ્યા. એટલે હવે ત્યાંથી મિત્રો આ કુદરતના પરિણામ કહો કે પછી જે કહો કે, પરંતુ આઝાદીની ફોજ ત્યાંથી પાછી પડવા લાગી અને સુભાષચંદ્ર બોઝ તો બેંગકોંગ વિમાનમાંથી બેંગકોંગ ગયા અને સાયગોન ગયા અને ફોર્મેસા ગઈ વિમાન મથકે પહોંચ્યા અને અચાનક વિમાનમાં આગ લાગી અને ત્યાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.
મિત્રો 1800 ઓગસ્ટ 18 ઓગસ્ટ મિત્રો એક મહાન પુરુષ 18 ઓગસ્ટ 1945 મિત્રો દેશનો એક મહાન સપૂત એક મહાન બહાદુર પુરુષ જે અકસ્માતમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા પરંતુ હજુ પણ આ સુભાષચંદ્ર બોઝનો મૃત્યુનું વન ઉકેલ્યું છે એ મૃત્યુ પામ્યા નથી પામ્યા મારી નાખવામાં આવ્યા એ કોઈ પરિણામ હજુ પણ નથી મિત્રો પરંતુ ધરતી માતાએ હિન્દુસ્તાનની ધરતીએ ભારતની ધરતીએ એક મહાન સપૂત જે મહાન નેતા ગુમાવી દીધા કારણ કે એકલા હાથે મિત્રો વિશ્વના દેશોને ભેગા કરી અંગ્રેજો પર યુદ્ધ કરનારા પહેલો પુરુષ આજથી 70-80 વર્ષ પહેલા થઈ ગયો મિત્રો જે વસ્તુ વિશ્વના દેશો પર મિત્રો અત્યારે જીતતો નરેન્દ્ર મોદીનો પડઘો છે ને હે એનથી પણ વધારે મિત્રો એ સમયે આ સુભાષચંદ્ર બોઝનો હતો વિશ્વના લોકોને ભેગા કરીને હિન્દુસ્તાન ઉપર લાવવાને બહુ અઘરું કામ આ એક જ એકલા હાથે કરી બતાવ્યું મિત્રો આ પુરુષે મિત્રો એના પછી સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલાની વાત છે તો અહીંયા આઝાદ હિંદ ફોજ વિશે કદાચ સંપૂર્ણ પૂછાય તમારે આખી આ તુંગમાં તૈયાર કરી નાખવાની હવે મિત્રો આગળનો છે દેશ સ્વતંત્ર થયા છે એ વખતનો છે હવે એમાં શું પરિસ્થિતિ થઈ છે તો સ્વતંત્ર પ્રાપ્તિ અને હિંદના ભાગલા મિત્રો આઝાદ હિંદ ફોજમાં જે કઈ સેનાપતિ પકડાયા હતા લગભગ 2500 કે 25000 સૈનિકો પકડાયા હતા એ સૈનિકો પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો અંગ્રેજો દ્વારા કારણ રાજદ્રોહનો ગુનો એટલા માટે કે આ લોકોએ પોતાના જ વતન ઉપર હુમલો કર્યો તમે ભારતમાં રહેતા અને ભારતમાં બોમ્બ નાખો તો રાજદ્રોહનો ગુનો થયો કહેવાય મિત્રો પરંતુ આ હકીકતમાં ખોટો નિર્ણય હતો રાજદ્રોહ નહોતો એ તો અંગ્રેજોને મારવા માટે હુમલો કર્યો હતો તો આ 2500 અથવા 25000 સૈનિકો ઉપર મિત્રો અદાલતમાં કેસ ચલાવવામાં આવ્યો અને આ સૈનિકો વડે કેસ લડતા હતા ભુલાભાઈ દેસાઈ કોણ ભુલાભાઈ દેસાઈ અને બીજા કેસ લડતા હતા મિત્રો જવાહરલાલ નહેરુ આ બંને જણા આ બંને જણા સૈનિકો વતી કેસ લડતા હતા અને એમ કહેવાય છે કે સેનાપતિઓને સજા કરી પરંતુ લોકોનો વિરોધ હતો દેશમાં વિરોધ થયો સાથે સાથે મુંબઈની એના નૌકા વિગ્રહનો વિરોધ થયો આના કારણે અંગ્રેજોને આ સજા માફ કરવી પડી અને બધા જ સૈનિકોને મુક્ત કરવાનો અંગ્રેજોએ મિત્રો નિર્ણય કર્યો સાથે સાથે અંગ્રેજોને પણ ખબર પડી ગઈ કે હવે ભારતની અંદર લાંબા સમય સુધી રહી શકાય એવું નથી એટલે એ સમયના વડાપ્રધાન એટલી કોણ હતા એ સમય ઇંગ્લેન્ડના વડાપ્રધાન એને એવી જાહેરાત કરી કે કેબિનેટ મિશનને યોજના મુજબ હિંદને અલગ સરકાર રચી અને હિંદમાંથી ઓગસ્ટ જૂન એમને તો કહી હતી જૂન 1948 સુધી બ્રિટિશ સૈન્ય હિંદમાંથી વિદાય લેશે મિત્રો પહેલી સૂચના મળી આ પહેલી વખતની સૂચના કે આ તારીખ સુધીમાં ઇંગ્લેન્ડના સૈનિકો કે ઇંગ્લેન્ડની સરકાર હિંદમાંથી વિદાય લેશે જૂન 1948 સુધીમાં પહેલા પહેલા લીધી છે એમને અને એ સમય દરમિયાન વાઇસરોય વેવેલ હતો વેવેલની સમયગાળો પૂરો થઈ ગયો અને વેવેલની જગ્યાએ પછી કોણ આવ્યો માઉન્ટબેટન એક સારો ગવર્નર જનરલ મિત્રો માઉન્ટબેટન નો સમયગાળો શરૂ થઈ ગયો હિંદમાં અને એ સમય મિત્રો એમ કહેવાય છે કે હિંદમાં દેશની આઝાદી માટેના લડાઈ ઝઘડા નહોતા ચાલતા પરંતુ હિંદમાં
કોમી રમખાણો ચાલુ હતા. આઝાદી તો હજુ મળી નથી, પરંતુ મિત્રો આઝાદી માટે તેઓ જે હિન્દુ મુસલમાનો એક થઈને આઝાદી માટે અંગ્રેજોનો વિરોધ કરતા એની પરિસ્થિતિ અહીંયા બદલાઈ ગઈ. કોમી રમખાણો અંદરોઅંદર મિત્રો શરૂ થઈ ગયા. અરે એમને આ 1946 થી જે ચૂંટણી થઈ ને એમાં કોંગ્રેસને 210 માંથી 201 મત મળ્યા, અને મુસ્લિમ લીગને જે 78 માંથી 73 મત મળ્યા. તો મિત્રો કહેવાય છે કે બંને સરખા મત મળ્યા, અને એના જ કારણે મુસ્લિમ લીગે મિત્રો શું કર્યું, તો અલગ પાકિસ્તાનની માગણી કરી, અને અલગ પાકિસ્તાનની માગણી માટે એમને 16 ઓગસ્ટ 1946 ના રોજ એમને સીધા પગલા દિન તરીકે આંદોલન શરૂ કર્યું. આ વાત જ્યારે ખરેખર ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલને ખબર પડી તો અફસોસની વાત થઈ. અરે એ સાથે જ આ પાકિસ્તાનની માગણીની બુલંદ માગણી મોહમ્મદ અલી ઝીણા દ્વારા કરવામાં આવી, અને મુસ્લિમ લીગ દ્વારા કરવામાં આવી. અને એમ કહેવાય છે કે માઉન્ટબેટને પણ એવું કહ્યું, અને સરદાર વલ્લભભાઈ અને જવાહરલાલ નહેરુને શું કહ્યું હતું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથે સુદળ કેન્દ્ર સરકાર ધરાવતું હિંદ વધારે શાંતિ ભોગવી શકશે. આ વાક્ય મિત્રો માઉન્ટબેટને કહ્યું હતું સરદાર વલ્લભભાઈ અને જવાહરલાલ નહેરુને. કહેવાનો મતલબ એમ કે તમે આઝાદી મેળવીને અંદરોઅંદર ઝઘડા કરીને વિકાસ કરશો એનો કોઈ વિકાસ નહીં થાય, એના કરતા સ્વતંત્રતા લઈ લો, હિન્દ પાકિસ્તાનને અલગ માગણી સ્વીકારી આપો, અને તમે એકલા રહી અને વિકાસ કરશો તો 100 ટકા વિકાસ થશે. આ વાત તો મિત્રો જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ તો અહીંયા એમને સ્વીકારી લીધી, પરંતુ કોને સ્વીકારવાની જરૂર હતી? ગાંધીજી. ના સુકે મિત્રો ગાંધીજીએ પણ આ વાતને સ્વીકારવી પડી. જોઈએ માઉન્ટબેટન યોજના વિશે. મિત્રો એ સમયે જૂન 1947 નો સમયગાળો છે, અને એ સમયગાળો એટલે માઉન્ટબેટન યોજના. અરે 24 માર્ચ 1947 નો સમયગાળો, હિંદના ભાગલા કરવા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો. એટલે સરદાર પટેલ જેવા નેતાઓએ, જવાહરલાલ નહેરુએ આ વાતનો સ્વીકાર કર્યો, અને એમ કહેવાય છે કે અખંડ હિંદના બે ભાગલા કરવામાં આવ્યા, અને એ યોજના એટલે 3 જૂન 1947 મિત્રો માઉન્ટબેટન યોજના. કઈ? માઉન્ટબેટન યોજના. મિત્રો એમ કહેવાય છે કે કોંગ્રેસ અને મુસ્લિમ લીગના આ યોજનાએ સ્વીકાર કર્યો, અને માઉન્ટબેટને એવું કહ્યું કે પંજાબ છે બંગાળનો હિન્દુ બહુમતી વિસ્તાર ધરાવતા હિન્દુસ્તાનમાં આવે, અને મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો પાકિસ્તાનમાં જાય, જેવા કે વાયવ્ય બાજુ આવેલો બલુચિસ્તાન, સિલ્હર, આ બધા વિસ્તારો છે પાકિસ્તાનમાં જાય, અને હિન્દુ બહુમતી ધરાવતા વિસ્તારો હિન્દુસ્તાનમાં જાય. અને હિંદનો સ્વાતંત્ર્ય ધારો 1947માં કરવામાં આવ્યો. માઉન્ટબેટને મિત્રો આ ધારો પસાર કર્યો 1947માં. આ ધારા મુજબ મિત્રો પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટબેટન, અને પાકિસ્તાનના ગવર્નર જનરલ તરીકે મોહમ્મદ અલી ઝીણા. આ ધારાથી હિંદની પરાધીનતાનો શું આવી ગયો? અંત આવ્યો. અને ગાંધીજીએ કહ્યું પણ ખરું કે આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિંદને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ કર ધારો છે. એટલે સારામાં સારો એક મહત્વનો ધારો જે બ્રિટિશ સરકારે 400 વર્ષની ગુલામીમાંથી સૌથી પહેલી વખત આપ્યો છે. મિત્રો આ બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય તરીકે માઉન્ટબેટન દ્વારા કાર્યવાહી સોંપવાની કામગીરી નવી દિલ્હીની અંદર એક સમારંભમાં ગોઠવવામાં આવી. 14 ઓગસ્ટ 1947ના મધ્યરાત્રિએ ધ્વજ સ્તંભ ઉપર ઇંગ્લેન્ડનો રાષ્ટ્રધ્વજ યુનિયન જેક નીચે ઉતારવામાં આવ્યો, અને ભારતનો તિરંગો ઉપર ફરકાવવામાં આવ્યો. સાથે જ ભારતના પ્રથમ ગવર્નર હિન્દી ગવર્નર તરીકે શ્રી રાજગોપાલચારીને સત્તા સોંપવામાં આવી. વાતાવરણમાં આનંદ રહે 15 ઓગસ્ટ 1947નું
સુપ્રભાત, સૂર્ય ઉદય થયો, દરેક લોકોની માન્યતાઓ પૂરી કરવામાં આવી, ઠેર ઠેર તોરણ બંધાવ્યા, શાળા કોલેજોમાં મીઠાઈ વેચાઈ, અનેક લોકોની પ્રતિજ્ઞાઓ પૂરી થઈ ગઈ, બધા જ ખુશ અને આનંદમાં હતા. ફક્ત એક કોણ? મહાત્મા ગાંધી. એ વેદનાથી દુખી હતા. કઈ વેદનાથી? તો ભારતના વિભાજનની વેદનાથી. એમને આવું અખંડ ભારત જોઈતું હતું, આવું ખંડિત ભારત જોઈતું ન હતું. એ અખંડ ભારતના નિર્માતા હતા, એટલે એ ઊંડા શોક અને ચિંતનમાં ડૂબેલા હતા. બાકી 1947માં મિત્રો આઝાદી, જે વર્ષો 300-400 વર્ષની ગુલામીમાંથી મિત્રો હવે આપણને આઝાદી મળી છે. સ્વતંત્ર બને ભારત અને તેની સામે કઈ કઈ સમસ્યાઓ? તો મિત્રો, દેશ આઝાદ થયો એનો મતલબ એમ નહીં સમજી લો કે આપણે સંપૂર્ણપણે હવે આગળ આવી ગયા. મિત્રો, દેશ આઝાદ થયો ને તો પહેલી વસ્તુ એ, આપણી 50 ગામોમાં વીજળી હતી, ફક્ત 50 ગામોમાં વીજળી, બાકી બધામાં અંધારું હતું, કોઈ વીજળીની સુવિધા નહોતી. મિત્રો, ખાવા માટે અન્ન વિદેશમાંથી લાવવું પડતું હતું. વિમાનોમાં આખા આવડા મોટા દેશમાં 2-4 વિમાન હતા, એમાં 2-2 તો બગડેલા, 2 વિમાન એકમાં 1-2 તો પાકિસ્તાનને આપવા પડેલા, એટલે બહુ પરિસ્થિતિ બહુ વિકટ હતી. મિત્રો, સમસ્યાઓ પણ બહુ ગંભીર હતી. મિત્રો, એક તો બે દેશોને વહેંચણી કરવી ને બહુ અઘરું કામ હતું. મિત્રો, બે ભાઈઓની વહેંચણી કરવી હોય ને મિલકતની તો પણ ઝઘડા થાય, આ તો બે દેશોની વહેંચણી કરવાની હતી. એમાં લશ્કરોની વ્યવસ્થા, મિલકતને લગતા પ્રશ્નો, લેણા દેવું, નિરાશકોની સમસ્યા, કેટલાક લોકો ભારતમાંથી પાકિસ્તાન જવા માંગતા હતા અને કેટલાક લોકો ભારતમાં આવવા માંગતા હતા, જાહેર સેવા અધિકારી વ્યવસ્થા તંત્ર, ભારતની પશ્ચિમે આવેલો પશ્ચિમ પાકિસ્તાનની પૂર્વ બાજુ આવેલો પૂર્વ પાકિસ્તાનની સરહદ નક્કી કરવું, પાછા પાકિસ્તાન બે, આનું જે બાંગ્લાદેશ છે એ પણ પાકિસ્તાન હતું, એટલે એ પૂર્વનું પાકિસ્તાન, આ બાજુ પશ્ચિમનું પાકિસ્તાન, સરહદ નક્કી કરવી, આ બધા જ પ્રશ્નો માટે માઉન્ટ બેટન બુદ્ધિશાળી વ્યક્તિ હતો. એને બે ભારતના અને બે પાકિસ્તાનના અધ્યક્ષ બનાવ્યા અને એ પછી એ પોતે એટલે 5 જણોનું એક પંચ બનાવ્યું અને વાટાઘાટો દ્વારા નિર્ણય લેવાનું નક્કી કર્યું. અને કોઈ નિર્ણય અટલ રહે, લાગે આમાં હજુ પણ કન્ફ્યુઝન છે, તો એક રિટાયર થયેલ પાકિસ્તાની જજ ન્યાયાધીશ અને એક ભારતીય ન્યાયાધીશ, એ બે વ્યક્તિનું બનાવ્યું એક મંડળ નક્કી કર્યું અને એ જે નિર્ણય આપે એ સ્વતંત્રપણે માની જ લેવામાં આવે. આ રીતે મિત્રો એમને શું કર્યું, તે ભારતના ભાગલાની સરહદ અને જે પ્રશ્નો હતા એનું નિવારણ માટે કામ કર્યું. મિત્રો, લશ્કરનું કામ તો લશ્કરી સેનાપતિએ તરત કરી દીધું, સરહદ જામે વિભાજન કરી નાખ્યું, સૈનિકોને પસંદગી કરવા પૂછ્યું કે તમે કઈ બાજુ નોકરી કરવા માંગો છો, પાકિસ્તાનમાં તો પાકિસ્તાનમાં, ભારતમાં તો ભારતમાં. ફેબ્રુઆરી સુધીમાં તો બધું આમ વિભાજન થઈ ગયું મિત્રો, પરંતુ એટલું નક્કી કર્યું કે જે સરકારી કર્મચારી હતા એમના પગાર, ભથ્થા, નોકરીની સલામતી એમના એમ જ રહેશે. તમે પાકિસ્તાનમાં જાઓ કે ભારતમાં જાઓ, તમારા પગાર, ભથ્થા, નોકરી, સલામતી એના એ જ રહેશે, એમાં કોઈ બદલાવ થવાની નથી. આમ છતાં પણ મિત્રો 562 જેટલા દેશી રજવાડાઓ દેશની અંદર હતા. આ બધાનું ભેગું મળવાનું કામ પણ સવાલાકાર સરદાર વલ્લભભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ છતાં પણ જોઈએ ને તો દેશમાં કુમી રમખાણની અસર, મહાત્મા ગાંધીની હત્યા, દેશ આઝાદ થયો 6 મહિનામાં તો મહાત્મા ગાંધીની હત્યા થઈ ગઈ 30 જાન્યુઆરી 1947. સ્વતંત્ર ભારતને સુશાસન આપી પગભર બનાવવું, કૃષિ ક્ષેત્રે આપણી નબળી પરિસ્થિતિ, દેશમાં શાંતિનું વાતાવરણ ઊભું કરવું, સમસ્યા બહુ ગંભીર હતી, પ્રશ્નો હતા, નિવારણ માટે પ્રયત્ન કરવાનું શરૂ હતું. અને એમ છતાં પણ આપણે બહુ લાંબા ગાળે આયોજન કરી અને એમાંથી આપણે બહાર આવી ગયા. તો મિત્રો, આ પાઠની અંદર અત્યારે હાલમાં મેં તમને જે ટૂંકમાં આપી છે એ તમારે ખાસ તૈયાર કરી દેવાની, અને આ જે હિન્દ સ્વાતંત્ર ધારો માઉન્ટ બેટન યોજના, આ પાઠની અંદર પ્રશ્નો જે સ્વાધ્યાયમાં જે છે ને એ તૈયાર કરી નાખવાના, બીજા ખાસ કરવાની જરૂર નથી મિત્રો. ઓકે, ચલો આવતા વિડીયોની અંદર બીજો એક પાઠ ચલાવીશું મિત્રો, ધીમે ધીમે ચલાવીશું, એટલામાં તો ટ્યુશનને ક્લાસ ખુલી જશે જાન્યુઆરી મહિનામાં, એટલે રૂબરૂ પ્રત્યક્ષ ભણાવી શકાશે. થેન્ક યુ.